એટલે 8+8+8 ની વાત સાચી તો વિઝન ઓફ લાઈફ. અને છેલ્લી વાત એ કરવાની, ધ ફોર્થ પાર્ટ એઝ આઈ સેડ, યુ મસ્ટ બી અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ એઝ વેલ. ભગવાનમાં પણ પૂર્ણ શ્રદ્ધા રાખવાની, ભગવાન પ્રત્યેની પણ ભક્તિ રાખવાની. આ જસ્ટ બીકોઝ આઈ એમ અ સાધુ આઈ એમ ટોકિંગ ટુ, ઇટ્સ નોટ ધેટ. નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000 પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થયા છે, બાય મેન ઓફ સાયન્સ, બાય મેન ઓફ ફિલોસોફી નહીં, ભગવદારી કે શ્વેતાંબરધારીએ પ્રેઝન્ટ કર્યું નથી, બાય મેન ઓફ સાયન્સ, કે પ્રાર્થનાથી, મેડિટેશનથી, નામ સ્મરણથી, મંદિરે જવાથી, ભગવાનના દર્શન કરવાથી શારીરિક, માનસિક ને આંતરિક કેટલો લાભ થાય છે ને, એ બધી મોટી મોટી યુનિવર્સિટીઝમાં રિસર્ચ થયેલી છે. એટલે હવે તો આ વાતને કોઈ ડિનાય કરી શકે એમ નથી. વિઝન ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે, ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ. આ વખતનું નોબલ પ્રાઇઝ મેડિસિન માટે જેમને મળ્યું, 3 જણાને મળ્યું, જાપાનીઝ ડોક્ટર્સને. એ નોબલ પ્રાઇઝ શેની માટે મળ્યું? એ લોકોને કેન્સરના ક્યોર માટે એમને એક નવી થેરાપી શરૂ કરી, એક્સપેરિમેન્ટેડ, પ્રૂવડ. અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કે કીમોથેરાપી, વોટ એવર, ધીસ ઇઝ ઓટોથેરાપી. એમાં તમારે ઉપવાસ ચાલુ કરવાના. એ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે હંગ્રી બોડી ઇટ્સ અપ ડેમેજ એન્ડ કેન્સર સેલ્સ. કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો, અને કેન્સરસ સેલ હોય એ બધી એ ખાઈ જાય છે, અને પેટના એસિડમાં બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની ટી સેલ્સ હોય છે, જે એનું મુખ્ય સૈન્ય છે. એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ ટી સેલ્સનો પાવર એટલો બધો વધે છે કે એક એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે, અને મારે છે. પણ આપણી ખાવાની ખોટી આદતો, રાત્રે 11:30 વાગે બર્ગર જોઈએ અને પેપ્સી જોઈએ, પતી ગયું ટી સેલ્સ. આપણી ખાવાની ખોટી આદતો, ઉઠવા બેસવાની ખોટી આદતો, રહેણી કહેણીની ખોટી આદતો, હરવા ફરવાની વર્તનની ખોટી આદતો, એના લીધે આ સાયન્ટિસ્ટે કીધું કે ટી સેલ્સનો પાવર દબાઈ જાય છે, બાકી કેન્સર થાય છે એનો. એટલો પાવર ભગવાને મૂકેલો જ છે અંદર. હવે આ વાત આ વર્ષે નોબલ પ્રાઇઝ ફોર મેડિસિન જે વૈજ્ઞાનિકોને મળ્યું, એ લોકો આ વાત સાબિત કરી. તો આપણા ઋષિ મુનિઓની વાત, ઉપવાસની 15 દિવસે 11 કરવાની વાત સાચી કે ખોટી? આ મેં તમને એક વાત કરી, આવી મારી પાસે 500 વાતો, સાયન્ટિફિકલી પ્રૂવડ વાતો છે, 500+ આઉટ ઓફ 50,000.